સુપ્રભાત મિત્રો, હું કુલદીપક વાતો બધાનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એકેડમીમાં સ્વાગત કરું છું. ગમે તે ગવર્મેન્ટ એક્ઝામમાં 35% જેટલા ક્વેશ્ચનનું કરંટ અફેર બેસ્ડ હોય છે. જો તમે તેને સ્ટેટિક પોર્શન સાથે કનેક્ટ કરીને પ્રિપેરેશન કરો તો તમારે 70% ક્વેશ્ચન તેમાંથી જ કવર થઈ જશે, જેના કારણે તમારી ગવર્મેન્ટ એક્ઝામ આરામથી ક્લિયર થઈ જશે. કરંટ અફેર માટે કોઈ બેસ્ટ સ્ત્રોત હોય તો તે ધ હિન્દુ ન્યૂઝપેપર છે. તેના કારણે ધ હિન્દુ ન્યૂઝપેપરના જેટલા પણ સારા આર્ટિકલ આવે છે તે અમે તમારા સુધી ગુજરાતી ભાષામાં આ ચેનલમાં લઈને આવીએ છીએ. તો ચાલો આજના સારા આર્ટિકલો જોઈ લઈએ. આજની તારીખ છે 12 ઓક્ટોબર 2018. ચલો તો સૌથી પહેલો આર્ટિકલ આવેલો છે તે આવેલો છે કે ઓડિશામાં ફરીથી એક સાયક્લોન આવેલો છે. આ છે તેની ઉપર આર્ટિકલ આવેલો છે. મેઇનલી આંધ્રપ્રદેશ અને ઓડિશામાં આવેલો છે. પછી તેના કારણે એવી ઇન્ડિયન જે મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે તેવી આગાહી પણ કરેલ છે કે ઓડિશામાં હજી ભારે વરસાદ પણ આવી શકે. તો સૌથી પહેલાં તમને તે ખબર છે કે આ સાયક્લોનનું નામ શું છે, તો આનું નામ છે તિતલી. બરાબર, ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે. ને હમણાં થોડાક દિવસો પહેલાં જ તમને ખબર છે કે ઓડિશામાં એક બીજો સાયક્લોન પણ આવેલો હતો, જેના કારણે પણ ત્યાં વરસાદ પડેલો હતો. તો તેનું નામ પણ તમને ખબર હોવી જોઈએ, અને તે છે ડે, સાયક્લોન ડે. એટલે આ બંને નામ યાદ રાખજો. તમારે ગમે તે એક્ઝામ આવશે હમણાં જે અપકમિંગ જીપીએસસી છે તેમાં પૂછાઈ શકે કે તિતલી અથવા ડે નામનો જે સાયક્લોન આવેલો હતો તે કયા રાજ્યોમાં આવેલો હતો. બરાબર, તો તિતલી મેઇનલી આંધ્રપ્રદેશ અને ઓડિશામાં આવેલો છે, અને ડે હતો તે ઓડિશા, તે પણ ઓડિશા અને આંધ્રપ્રદેશમાં આવેલો હતો, અને થોડો ઘણો પશ્ચિમ બંગાળમાં પણ આવેલો હતો. આ છે તો આપણા આર્ટિકલમાં જેટલા પણ ઓડિશાને લગતા ક્વેશ્ચન પૂછાઈ શકે ત્યાં આપણે ફટાફટ આમાં ડિસ્કસ કરશું. સૌથી પહેલાં તો આર્ટિકલ શું કહે છે કે જે મેં તમને કીધું એમ કે આંધ્રપ્રદેશમાં આવેલો છે અને ઓડિશામાં આવેલો છે, તો તેના કારણે ઘણા જિલ્લાઓ, જેમ કે તમે કહેશો કે આંધ્રપ્રદેશના કોઠારું છે, શ્રીકાકુલમ, આવા બધા જેટલા જિલ્લાઓ છે તેમાં થોડું ઘણું નુકસાન થયેલું છે. જાનહાનિ ઘણી ઓછી થઈ છે, મતલબ કહી શકો કે નહિવત પ્રમાણમાં થઈ છે, એટલે એક સારી વસ્તુ કહેવાય. ને ઓડિશા આંધ્રપ્રદેશમાં મેઇનલી જે શ્રીકાકુલમ છે એક જિલ્લો, તેમાં નુકસાન થયું છે, બાકી કોઈ જગ્યાએ એટલું બધું નુકસાન નથી થયું. અને સામે ઓડિશામાં જે અમુક જિલ્લાઓ આવેલા છે તેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે, અને થોડા ઘણા અંશે જે જિલ્લાઓમાં ત્યાં પણ થોડી ઘણી તબાહી થઈ છે, બાકી ત્યાં પણ જાનમાલનું કોઈ નુકસાન હજી સુધી નથી થયું. બરાબર છે, તો આર્ટિકલમાં તો આ જ હતું કે ત્યાંના ગજપતિ, ગંજમ, જે આ બધા રાયગઢ, આ બધા જિલ્લાઓ આવેલા છે તેમાં થોડું ઘણું નુકસાન થયેલું છે. તો ચાલો આપણે જે જે ક્વેશ્ચન પૂછાઈ શકે તે ઉપર ડિસ્કસ કરી લઈએ. ઓડિશા ઉપર સૌથી પહેલાં તમે તમને કીધો કે આ જે સાયક્લોન આવેલો છે તેનું નામ શું છે, તિતલી. બીજો જે સાયક્લોન આવેલો હતો હમણાં થોડાક સમય પહેલાં તેનું નામ શું હતું, તેનું નામ હતું ડે. બીજી વસ્તુ તે ખબર છે કે ઓડિશામાં, બરાબર છે, ઓડિશાનો એક બીચ આવેલો છે ઓડિશામાં, આ છે તેનું નામ છે ચંદ્રભાગા, ચંદ્રભાગા. બરાબર છે, ચંદ્રભાગા જે બીચ આવેલો છે તે એશિયાનું, ઇન્ડિયાનું નહીં, એશિયાનું પહેલું એવું બીચ છે જેને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળેલું હોય. બરાબર છે, ત્યાંની મતલબ કે કઈ રીતે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે કે તેને લગતું બધા બધા જે અમુક નોર્મ્સ નક્કી કરેલા છે તે પ્રમાણે એશિયાનું પહેલું બીચ કયું હતું, તો તે હતું ચંદ્રભાગા બીચ, જે ઓડિશામાં આવેલું છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખી લેજો. ને તે કોના દ્વારા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવે છે તે પણ તમને કહી દઉં છું, ફેડરેશન ઓફ એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા. હા છે, બીજો ઓડિશા ઉપર જો કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકે તે હોય તો તે છે કે ઓડિશાએ, હા છે, તેમની જ્યાં કિનારાની સુરક્ષા માટે એક રિમ્સ તમે કહી શકો, બરાબર છે, તેની સાથે 200 કરોડનો MOU સાઈન કરેલો છે, જેનો ફૂલ ફોર્મ થાય છે રિજનલ ઇન્ટિગ્રેટેડ મલ્ટી હેઝાર્ડ અર્લી વોર્નિંગ સિસ્ટમ. બરાબર, તે અગાઉથી આગાહી કરી દેશે કે કોઈ પણ જાતનું મતલબ કે આવી રીતે સાયક્લોન કે ગમે તે ભારે વરસાદની આગાહી જે રિમ્સ કરી શકશે, એટલે તેના કારણે ઓડિશાની જે સુરક્ષા વધી જશે. એટલે આ વસ્તુના કારણે ઓડિશા ઘણું ન્યૂઝમાં રહેલું છે. તે સિવાય તમને તે ખબર છે કે ઓડિશામાં જે સતકોશિયા ટાઈગર રિઝર્વ આવેલું છે, બરાબર છે, તેમાં મધ્યપ્રદેશમાંથી બાંધવગઢ અને કાના જે નેશનલ પાર્કમાંથી અમુક વાઘને ત્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે, મતલબ કે ટાઈગરને. એટલે આ વસ્તુ માટે ઘણું તે ન્યૂઝમાં હતું, તે પણ યાદ રાખજો. પછી તે સિવાય ઓડિશા કેના કારણે ન્યૂઝમાં હતું, ઓડિશા બીજા તેના કારણે ન્યૂઝ હતું, તે હતું એક હતું પાયકા વિદ્રોહ. બરાબર છે, પાયકા રિવોલ્ટ. પાયકા મેઇનલી જે ગજપતિ શાસન તે સમયના હતા 1817ની આજુબાજુ, બરાબર છે, ત્યારે તેમણે અંગ્રેજોની ખિલાફ વિદ્રોહ કરેલો હતો. તો તેમનું કહેવાનું એમ હતું ઓડિશાની સરકારનું કે આપણે 1857નો જે વિપ્લવ છે તેને આપણે એમ કહી દે છે કે ભારતનો પહેલો સ્વતંત્રતા સંગ્રામ હતો, તો તમે તે નહોતો, જે પાયકા લોકોએ પહેલાં પણ કરેલો હતો, એટલે તમે આને ભારતનો પહેલો વહેલો સ્વતંત્રતા સંગ્રામ કહો. એટલે પાયકા વિદ્રોહ ક્યાં થયેલો હતો તે પણ ઓડિશામાં થયેલો હતો. એટલે આપણું વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે તેમ છે. આજે તે સિવાય ઓડિશામાં તમને તે ખબર હોવી જોઈએ
એક છે એક વ્હાઇટ પેગોડા મંદિર આવેલું છે ને એક બ્લેક પગોડા મંદિર આવેલું છે. આ જે વ્હાઇટ પેગોડા કોને કહેવામાં આવે છે, જે જગન્નાથપુરી મંદિર છે તેને વ્હાઇટ પેગોડા તરીકે ઓળખવામાં આવે છે, અને જે કોણાર્કનું સૂર્ય મંદિર છે બરાબર છે તેને બ્લેક પેગોડા તરીકે કહેવામાં આવે છે. ને જગન્નાથપુરી છે મિત્રો તે ભારતના જે ચાર ધામ છે તેમાંનું એક ધામ છે, અને કોણાર્કનું સૂર્ય મંદિર છે જે ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલ છે, મતલબ કે વૈશ્વિક ધોરણ જેટલી જગ્યા આવેલી છે 37 ટોટલ તેમાંની એક જગ્યા છે, એટલે આ પણ ખાસ ધ્યાન રાખી લેજો. અને જે કોણાર્કનું સૂર્ય મંદિર છે તે જે મંદિરની અમુક અમુક સ્ટાઇલ હોય છે તેમાંથી નાયકા સ્ટાઇલમાં બનેલું છે, આ પણ ક્વેશ્ચન ઘણી વખતે પૂછવામાં આવે છે, એટલે આ બધા ક્વેશ્ચનનું ધ્યાન રાખજો ઓડિશા ઉપરથી આવે છે. તો ચાલો આ આર્ટિકલમાં એટલું જ છે. પછી એક બીજો પોઈન્ટ મેં તમને કીધું હતું કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ બરાબર છે જે શું કરે છે, કોઈ પણ જાતની આવી આગાહી કરી દે છે વરસાદ ક્યાં આવશે કેટલો આવશે. હમણાં તેમણે આગાહી કરેલી હતી કે કેરળમાં પણ ફરીથી વરસાદ આવવાની સંભાવના છે. અચ્છા તો તે કઈ મિનિસ્ટ્રીની અંડર આવે છે તે પણ તમને ખબર હોય છે, તે આવે છે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ બરાબર છે. આપણે ધ્યાન રાખજો તેના મિનિસ્ટર કોણ છે, તેના મિનિસ્ટર છે ડૉક્ટર હર્ષવર્ધન સિંહ, જે આપણે એન્વાયરમેન્ટના પણ મિનિસ્ટર છે. હા છે, ચાલો નેક્સ્ટ આર્ટિકલ તરફ જઈએ. નેક્સ્ટ આર્ટિકલની તમે હેડલાઇન વાંચી શકો કે ભારતમાં દર 5માંથી 1 બાળક વેસ્ટેડ છે, મતલબ કે વેસ્ટેડ એટલે મતલબ નકામાના અર્થે નથી પણ એક રોગ આવે છે, મતલબ એક રીતે તમે કહી શકો જેને વેસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. આર્ટિકલ શરૂ કરતાં પહેલાં તમને ખબર જોઈએ કે વેસ્ટિંગ અને એક હોય છે સ્ટન્ટિંગ બરાબર છે. આ બંને વિશે તમને ખાસ ખબર હોવી જોઈએ કે આ બેનો મતલબ કે ફાયદો શું છે. તો વેસ્ટિંગ કોને કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિની કોઈ પણ બાળકની જેટલી હાઇટ હોય તે પ્રમાણે તેનો જેટલો વેઇટ હોવો જોઈએ, જો તેટલો વેઇટ ના હોય તો તેને શું કહેવામાં આવે છે, તેને વેસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને સ્ટન્ટિંગ કોને કહેવામાં આવે છે, કોઈ પણ બાળકની એજ હોય તે પ્રમાણે જો તેની હાઇટ ના હોય તો તેને સ્ટન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે. આ ક્લિયર થઈ ગયું તો ચાલો આપણે જઈએ આર્ટિકલ્સ એની ઉપર આવેલો છે. એક સંસ્થા આવેલી છે જેને ઇફપ્રી તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે, જેનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશન બરાબર છે. તેમના દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવે છે દર વર્ષે, જેને ગ્લોબલ હંગર ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે. ખાસ ધ્યાન રાખજો, ઘણી વખતે એક્ઝામમાં પૂછાય છે કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ કોને મતલબ કે કોના દ્વારા બહાર પાડવામાં આવે છે, તો તે કોના દ્વારા પાડવામાં આવે છે, ઇફરી દ્વારા, જેને ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશન તરીકે ઓળખવામાં આવે છે. બીજી, તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, તેનું હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન ડીસી મતલબ કે યુએસએમાં આવે છે. તો તેમનો રિપોર્ટ બહાર પાડવામાં આવેલો છે આ વખતેનો, એમાં ગ્લોબલ હંગર એટલે તમે જોઈ શકો છો કે હંગરનો મતલબ શું થાય છે કે ભૂખ્યા લોકો, મેનલી શેની ઉપર છે કે જેટલા બાળકો અંડર ન્યૂરિશ મતલબ કે કુપોષણના કેટલા શિકાર છે કોઈ પણ દેશમાં તેની ઉપર આ રિપોર્ટ બહાર પડતો છે. એમાં ભારતે આ વખતે પરફોર્મન્સ ફરીથી ખરાબ કરેલું છે, 103મો નંબર આવેલો છે 119માંથી આવે છે. ગયા વર્ષે મતલબ કે 2017માં આ નંબર હતો 100મો, મતલબ કે આપણે 3 નંબર પાછળ ગયા છે, એટલે આપણું પરફોર્મન્સ હજી ખરાબ ગયેલું છે બરાબર છે. હવે તમને જે ઇફરી છે તે મેનલી ક્યાં ક્યાં 4 પોઈન્ટ કન્સિડર કરે છે શેની ઉપર, જે આ રિપોર્ટ બહાર પાડવા માટે, તો તે ચારે ચાર પોઈન્ટ ઉપર આપણે જોઈ લઈશું. સૌથી પહેલો શું છે કે અંડર ન્યુરિશ મતલબ કે કુપોષણ, કોઈને કેટલા મતલબ કે વિટામિનને જે ખા જોવા મળવા જોઈએ તેટલી વસ્તુઓ ના મળતી હોય. બીજો પોઈન્ટ કયો છે, આ વેસ્ટિંગ. ત્રીજો પોઈન્ટ છે તે છે સ્ટન્ટિંગ. અને ચોથો પોઈન્ટ છે તે છે ચાઇલ્ડ મોર્ટાલિટી મતલબ કે બાળ મૃત્યુ દર બરાબર છે. તો હવે તમને હું એક વસ્તુ કહું કે ભારતે જે આ 3 પોઈન્ટ છે, એક અંડર ન્યુરિસ્ટ કહી શકો, સ્ટન્ટિંગ કહી શકો અને ચાઇલ્ડ મોર્ટાલિટી, આ ત્રણેયમાં સારું પરફોર્મન્સ કરેલું છે, મતલબ કે ગયા વર્ષો કરતાં સારું કરેલું છે. સારું પણ ના કે મતલબ કે અત્યારે સારું ના કહેવાય પણ ગયા વર્ષો કરતાં આપણે તેમાં ઇમ્પ્રુવમેન્ટ આવેલું છે. પણ એક આ જે વેસ્ટિંગ છે બરાબર છે, તેમાં ભારતે પરફોર્મન્સ બગડેલું છે, એટલે આર્ટિકલ તેની ઉપર જ છે. એ તમે જોઈ શકો છો કે 1 in 5 ચિલ્ડ્રન મતલબ કે 20% બાળકો વેસ્ટેડ મતલબ કે આ વેસ્ટિંગનો શિકાર થઈ રહ્યા છે. એમાં હજી ભારતે સારું પરફોર્મન્સ એવું કરવું જોઈએ તેવું નથી કરેલું. હવે અંડર ન્યુરિશનો આપણે જોઈએ તો 2014 આવે છે, આપણે 2000ની સાલમાં જે અંડર ન્યુરિશનું પ્રમાણ હતું 18.2%, તેમાંથી આપણે ઇમ્પ્રૂવ કરીને 2018 સુધીમાં કેટલાય લઈ આવ્યા છે, 14.8% સુધી, એટલે તેમાં સારું પરફોર્મન્સ છે. તે સિવાય તમને હું કહું કે સ્ટન્ટિંગમાં આપણે જે 2000ની સાલમાં 54.2% હતું, મતલબ તમે જોઈ શકો છો કે અડધી પબ્લિક આપણા આનો શિકાર હતી, તેમાંથી 38.2% સુધી લઈ આવ્યા છે. સામે ચાઇલ્ડ મોર્ટાલિટીમાં પણ હજી સારું પરફોર્મન્સ કરેલું છે,
2000 ની સાલમાં જે 9.2% હતું તે ઘટાડીને 4.3%, મતલબ કે બાળ મૃત્યુદર તમે જોઈ શકો છો કે 9.2%થી ઘટી ને 4.3% સુધી થયેલું છે. તો હવે જે એક વસ્તુ વધેલી છે તે છે વેસ્ટિંગ. વેસ્ટિંગ કેટલું વધેલું છે આપણે જોઈ લઈએ. આજે 2000 ની સાલમાં આ કેટલું હતું, 17.1% હતું. આજે તે વધીને 2005માં 20% સુધી પહોંચી ગયું અને 2018માં આપણે ફરીથી તેમાં પ્રમાણ વધેલું નથી અને 21%ની આજુબાજુ છે. એટલે તમે જોઈ શકો છો કે આપણું પરફોર્મન્સ ઘણું બગડેલું છે. હવે જે આ રિપોર્ટ આવેલું છે તો તેમાં સૌથી ખરાબ પરફોર્મન્સ કોનું હતું, તે હતું સાઉથ સુડાન, બરાબર છે. તેમને જે વેસ્ટિંગનું પ્રમાણ છે ત્યાં તે છે 28%, બરાબર છે. બાકી તમે હજી રિપોર્ટમાં આગળ જોશો તો તેમાં એમ લખેલું છે કે ભારતે જે 2000માં જેટલા પોઈન્ટ મળેલા હતા અત્યારે કેટલા પોઈન્ટ મળેલા છે ભારતને, ભારતને મળેલા છે 31 જેટલા પોઈન્ટ મળેલા છે. આ છે તો ભારત જે 2000 ની સાલમાં આ પોઈન્ટ હતા તેની કરતાં આપણે 7 જેટલા પોઈન્ટ ઓછા મળ્યા છે, મતલબ કે ત્યારે 38ની આજુબાજુમાં આપણને પોઈન્ટ મળેલા હતા. એટલે તમે જોઈ શકો છો કે હજી પરફોર્મન્સ આપણું ખરાબ થઈ રહ્યું છે. ને એવરેજ મતલબ કે તમે કહી શકો જેટલા પણ ગરીબ દેશો છે જ્યાં સૌથી ખરાબ પ્રમાણ છે આ વસ્તુનું ત્યાંને તેમને પોઈન્ટ મળેલા છે 20.3ની આજુબાજુ. એટલે અંદાજે ભારત તે લોકોથી પણ ઘણું દૂર નથી. એટલે ભારતમાં હજી આ વસ્તુને લગતું ઘણા સ્ટેપો લેવા પડે તેમ છે. ને જે ન્યુરિશમેન્ટ જે અંડર ન્યુરિશનું બોયલો બરાબર છે, એટલે ન્યુટ્રિશન માટે નીતિ આયોગ દ્વારા એક સ્કીમ કરવામાં આવેલી છે તેની વિશે તમને ખબર છે, જેને નેશનલ ન્યુટ્રિશન સ્ટ્રેટેજી તરીકે ઓળખવામાં આવે છે, જેની અંતર્ગત 1 થી 9 સપ્ટેમ્બરને બરાબર સોરી 1 થી 7 સપ્ટેમ્બર જે સપ્ટેમ્બર મહિનાનું પહેલું વીક હોય છે તેને ન્યુટ્રિશન વીક તરીકે મનાવવામાં આવે છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે છે તો આર્ટિકલ એટલો જ છે, ચાલો નેક્સ્ટ આર્ટિકલ તરફ જઈએ. કાલે પણ આની ઉપર મેં આખી ચર્ચા કરી લીધી અને ફરીથી આજે લગભગ 3 થી 4 આર્ટિકલ આની ઉપર આવેલા છે, અમુક કોંગ્રેસના અમુક ભાજપના લગતા છે. બરાબર છે, તો એ આપણે ફરીથી ડિસ્કસ કરી લે. આપણને બધાને ખબર છે કે જે રાફેલ ડીલ થઈ છે, રાફેલ ડીલ કયા દેશ સાથે, ફ્રાન્સ સાથે, જેમાં આપણે 36 જેટલા ફાઇટર પ્લેન લેવાની વાતચીત થઈ રહી છે. તો કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે અમે જ્યારે 2012માં પ્લેન ખરીદેલા હતા, ડીલ નક્કી કરવામાં આવેલી હતી ત્યારે એક પ્લેનના અમે 526 કરોડ દેવાની વાત થઈ હતી અને તમે જ્યારે 2016માં ખરીદી રહ્યા છો ત્યારે તમે એક પ્લેનના 1621 કરોડ દઈ રહ્યા છો. એટલે એમ કહી રહ્યા હતા કે આમાં થોડું ઘણું કરપ્શન હોવાની શક્યતા છે. તેના કારણે શું વાત છેલ્લે વાત પહોંચી ગઈ છે સુપ્રીમ કોર્ટ સુધી. સુપ્રીમ કોર્ટમાં જે ચીફ જસ્ટિસ અત્યારના 46માં છે રંજન ગોગોઈ, બરાબર છે, તેઓ 5 જજની બેન્ચ આ કેસને લેશે અને તેમણે ક્લિયર પણ કરેલું છે કે અમે આમાં કોઈ પણ જાતના પ્લેનની પ્રાઇસનું અમારે નથી જાણવું કે કોઈ પણ જે ટેકનિકલ વસ્તુ હોય છે કે જે સિક્યુરિટીને તમે એમ કહી શકો કે સિક્યુરિટીને હાનિ પહોંચાડી શકે નેશનલી, તે વિશે કોઈ માહિતી નથી માગતા, પણ ખાલી જે કઈ રીતે કોન્ટ્રાક્ટ બહાર પાડેલો છે અને તેની જે પ્રોસેસ છે તેના વિશે જ આખી ડિટેલ લેશે સુપ્રીમ કોર્ટમાં. એટલે આ વસ્તુ ક્લિયર થઈ જશે. આ છે તો આર્ટિકલમાં તો તે જ હતું. તે સિવાય તમને એક વસ્તુ કહી દઉં છું કે ડિફેન્સની વાત આવેલી તો આપણે S-400 મિસાઇલ હમણાં જ કયા દેશ પાસેથી લીધેલી છે, તે છે રશિયા પાસેથી. એટલે આ વસ્તુ ખાસ જો એક્ઝામમાં પૂછાશે કે કારણ કે અમેરિકાએ ચાઇના ઉપર તમને ખબર છે કે સેન્કશન લગાડેલા છે, મતલબ કે પ્રતિબંધ લગાડેલા છે, અમુક લગતા છે ઇકોનોમીને લગતા હોય છે તે. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં તેમણે જે સ્ટેટમેન્ટ એમ પણ આપેલું છે કે હવે ભારત ઉપર પણ સેન્કશન લાગશે. એટલે કદાચ હમણાં ટૂંક સમયમાં જોવા મળશે કે ભારત ઉપર પણ ઇકોનોમિકલી સેન્કશન લાગશે, કારણ કે અમેરિકાએ એમ કીધેલું હતું કે 3 દેશ, એક છે રશિયા, બીજો હતો ઈરાન અને ત્રીજો છે નોર્થ કોરિયા, કે જો આ 3 દેશ પાસેથી કોઈ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શનનું કરશે, મતલબ કે મોટા પ્રમાણમાં કોઈ લેવડ દેવડ કરશે કોઈ વસ્તુ ખરીદવાની કે તેની, તો તેની ઉપર અમે અમેરિકા સેન્કશન લગાડશું. ને તે કયા એક્ટની અંતર્ગત? તે હતો કાર્સા એક્ટ, બરાબર છે, જેને કાઉન્ટરિંગ અમેરિકાસ એડવર્સરીઝ થ્રુ સેન્કશન એક્ટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. એટલે આની અંતર્ગત કદાચ ભારત ઉપર આગળ જતા સેન્કશન લાગી શકે. પછી એક વસ્તુ તે હોય છે કે અહીં તમને ખબર છે કે ડસોલ્ટ જે કંપની દ્વારા રાફેલ બનાવવામાં આવેલું છે, બરાબર છે, રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડ કઈ જગ્યાએ આવેલું છે જ્યાં આ વસ્તુ બનશે? તો તે આવેલું છે નાગપુર મહારાષ્ટ્રમાં, બરાબર છે, ક્વેશ્ચન પૂછાઈ શકે એટલે ખાસ ધ્યાન રાખજો. પછી જે ડિફેન્સને લગતી કઈ સંસ્થા છે તો તે છે DRDO, બરાબર છે. DRDOનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? ન્યૂ દિલ્હીમાં. અને તેમના જે અત્યારના ચેરમેન છે તે કોણ છે? તે છે સતીશ રેડ્ડી. આ બધું ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે. બીજી વસ્તુ, DRDO દ્વારા અબ્દુલ કલામ મેમોરિયલ હાઉસ બનાવવામાં આવેલું છે, બરાબર છે, મતલબ કે અબ્દુલ કલામ સ્મૃતિ ઘર બનાવવામાં આવેલું છે. કઈ જગ્યાએ? તમિલનાડુમાં. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે તેમ છે, કારણ કે તેમના અબ્દુલ કલામનું આપણને ખબર છે કે ભારત દેશમાં ઘણું બધું યોગદાન હતું, એટલે તેમને લગતા પણ ક્વેશ્ચન પૂછાઈ શકે તેમ છે.
બાકી તો બસ આ જ બધા આર્ટિકલો છે કે જે ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે એમનુઅલ મેક્રોન છે, તેમના તેઓ તો આપણે બીજેપી ગવર્નમેન્ટના સપોર્ટમાં છે, પણ જે તેમના મતલબ એમ કહેશો કે ફોર્મર પ્રેસિડેન્ટ છે ફ્રાન્કોઇસ હોલેન્ડ છે, તેમના દ્વારા એમ કહેવામાં આવેલું હતું કે આ ડીલ છે તેમાં પહેલાં અમે જે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ છે તેમના કોન્ટ્રાક્ટ આપવાના હતા, પછી અચાનક ગવર્મેન્ટે એમ કીધું કે તમે જે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ છે તેમને કોન્ટ્રાક્ટ આપો, એટલે આમાં આને લગતા બસ ઘણા બધા પોલિટિકલી જે બયાનો આવતા છે, એટલે તે આપણે એક્ઝામમાં કોઈ કામના નથી, એટલે તે કોઈ ડિસ્કસ કરવાની જરૂર નથી. તો ચાલો આજની માટે એટલા જ આર્ટિકલો છે, બસ આવી તો મહેનત કરતા લેજો, કોઈ તમારે બેઝિક ક્લિયર કરી દેશો એટલે તમારી માટે જે લર્નિંગ છે તે ફન જેવી થઈ જશે ને તમારી એક્ઝામ આરામથી ક્લિયર થઈ જશે. તો આજની માટે એટલું જ. જય હિન્દ, અલવિદા.